साथी मित्रों, आज आ वीडियो नी अंदर आपणे जाणीशुं होळी दहन ना दिवसे 12 राशि प्रमाणे करो आ उपाय, दूर थसे बधी समस्याओ। श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों, स्वागत छे तमारुं आपणी YouTube चेनल भगवत स्मरण मां। फांगण शुद्ध पूर्णिमा तिथि ने होळी कहेवाय छे। सत्ययुग मां असत्य पर सत्यनी विजय, भक्तनी प्रभु पर अपार भक्तिनो उत्सव एटले होळिका दहन। होळिका दहन ए राक्षस हिरण्यकश्यपु, तेनी बहन होळिका अने तेना पुत्र भक्त प्रहलादनी कथा छे, जे संपूर्ण कथानी वीडियो हूँ मुकवानो छू। 2023 मां तिथिनी वधघटना लीधे होळी दहन ने लईने वधारे मूंझवण छे। परंतु ज्यारे तमारी आसपास होळी दहननुं पूजन थाय त्यारे तमारी राशि मुजब उपाय करो। जीवनमां चालती दरेक समस्याओनो अंत आवशे अने जीवन सुखमय बनशे। आपणे 12 राशि मुजबना उपायो जाणीए ते पहेला, जो तमे हजी सुधी चेनल सब्सक्राइब नथी करी तो चेनल सब्सक्राइब करो, बेल आइकॉन ने दबावनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपोमां शेर करो। ओम नरसिंहदेवाय नमः। होळी दहनना दिवसे 12 राशि मुजब उपाय। मेष राशि। आ राशिना लोकोए तेओए घरना मंदिरमां एक आखुं नारियल राखवो अने पछी मंदिर पासे बेसीने बधी समस्याओ कहेवी, पछी तेने लाल कपड़ामां बांधीने चंदन चोखाथी नारियलनुं पूजन करो अने ते नारियलने होलिकाना दहनमां मूकी दो। आम करवाथी बधी समस्याओ दूर थई जशे। वृषभ राशि। आ राशिना लोकोए गुलाबी रंगना कापड़मां 11 सोपारी अने 5 कोळીઓને બાંધીને એક પોટલું બનાવવું, એ પોટલાનું પૂજન કરવું, જેમાં ચંદનનું તેલ લગાવવું, તેને તમારા માથાના ટોચ પરથી 7 વાર પાર્યા પછી હોળીકા દહનના અગ્નિમાં મૂકો। આમ કરવાથી રોજગાર સંબંધિત સમસ્યાઓનો અંત આવશે। મિથુન રાશિ। આ રાશિના લોકોએ નોકરી સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો પડ્યો હોય તો હોળીકા દહનના દિવસે ઘરે મંદિરમાં ભગવાન શ્રી ગણેશની સામે ઘીનો દીવો કરવો અને શ્રી ગણેશજીની સામે 27 મખાના રાખવા, પૂજા કર્યા પછી સમસ્યાઓ કહેવી અને આ મખાનાને અગ્નિના દહનમાં મૂકી દેવા। કર્ક રાશિ। આ રાશિના લોકોએ પોતાના જીવનની તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે હોળીકાની અગ્નિમાં જવના 27 દાણા નાખવા જોઈએ। આ સિવાય ઘઉં અને ચોખાના લોટને મિક્સ કરી 4 મુખી દીવો બનાવો, તેમાં તલનું તેલ નાખો અને ઘરના મુખ્ય દરવાજા પર રાખો। સિંહ રાશિ। આ રાશિના લોકોએ 1 સોપારી, 1 પતાસુ અને 2 લવિંગ સોપારી પાન પર ઘીમાં બોળીને રાખવા, પછી તેને તમારા માથા પરથી 7 વાર વાર્યા પછી હોળીકા દહનમાં મૂકી દો। આમ કરવાથી તમારી બધી ખરાબ વસ્તુઓ શુભમાં પરિવર્તિત થઈ જશે। કન્યા રાશિ। આ રાશિના લોકોએ 22 લવિંગ અને 11 દુર્વાની ગાંઠ લઈને પરિવારના દરેક સભ્યો અને બાળકોના હાથના સ્પર્શ કર્યા પછી મંદિરમાં રાખવી અને હોળીકા દહનના સમયે આ બધી વસ્તુઓ તેમાં નાખી દેવી। આમ કરવાથી પરિવારના તમામ સભ્યોની ખરાબ નજરથી સુરક્ષિત રહેશે। તુલા રાશિ। આ રાશિના લોકોએ પીપળાના પાનમાં જાયફળ, થોડા ચોખા, ખાંડના થોડા દાણા રાખવા, પહેલા તેને તમારા આખા ઘરમાં ફેરવો અને પછી હોળીની અગ્નિમાં ચડાવો। આમ કરવાથી પરિવાર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે। વૃશ્ચિક રાશિ। આ રાશિના લોકોએ 1 સોપારી, 5 કમળના આખા ફૂલ તેને ઘીમાં બોળીને રાખવા, પછી હનુમાનજીનો મંત્ર ઓમ હનુમંતે નમઃ નો 27 વખત જાપ કરવો અને જાપ કર્યા પછી બધી વસ્તુઓ હોળીકાના અગ્નિમાં ચડાવી દેવી। આમ કરવાથી ધંધાની સમસ્યાઓ દૂર થશે। ધનુ રાશિ। આ રાશિના લોકોએ 7 પ્રકારના અનાજ એટલા લેવા જોઈએ કે 1 મુઠ્ઠી ભરમાં આવી જાય, પછી 1 સૂકું નારિયેળ કાપીને તેમાં દાણા ભરો, કાપાત પર નળિયેર લગાવો અને પછી તેને હોળીકા દહનના પૂજનમાં મૂકો।
આમ કરવાથી તમામ નવગ્રહો સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. મકર રાશિ. આ રાશિના લોકોએ પીપળાના પાન પર અડધા મુઠ્ઠી કાળા તલ રાખો અને તમારી સમસ્યાઓ વિશે બોલો. તે પછી પાનને ઘરની પશ્ચિમ દિશામાં રાખો. હોળી દહનના સમયે આ પાન ઉપરથી 7 વાર ફેરવો અને હોળીના અગ્નિમાં મૂકી દો. આમ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થઈ જશે અને આંખની ખામીઓમાંથી પણ છુટકારો મળશે. કુંભ રાશિ. આ રાશિના લોકો એક મોટું પાન લો, તેની પર સોપારી મૂકો. આખા અડદના દાડાને તમારી ઉંમર પ્રમાણે પાન પર રાખો. પોતાની સમસ્યા કહીને હોલિકાની અગ્નિમાં દાખો. સંપત્તિ અને સંપત્તિ સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. મીન રાશિ. આ રાશિના લોકોએ એક પાન પર મોટી સોપારી, એક મુઠ્ઠી હવનની સામગ્રી, હળદરનો એક ગઠ્ઠો, કપૂર રાખવો. હોળિકા અગ્નિની 7 વાર પ્રદક્ષિણા કર્યા પછી તેને અગ્નિમાં નાખો. આમ કરવાથી તમારું મન શાંત રહેશે અને દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. સાથી મિત્રો, આ હતો હોળિકા દહનના સમયે 12 રાશિ મુજબ કરવાના ઉપાય. હું આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. હોળિકા દહનની પૂજન સામગ્રી, મંત્ર અને તેની વ્રતકથાની વિડીયો મૂકવાનો છું. જો આપ સાંભળવા માટે ઈચ્છુક હોય તો ચેનલ હમણાં સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવજો. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.